મિત્રો આજના વિડીયોમાં આપણે તલાટીનું મોડલ પેપર જોઈશું આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું રહેશે કેમકે આમાં તમને ખ્યાલ આવશે કેવા પ્રશ્નો પૂછાય છે કેવા ઓપ્શન આપવામાં આવે છે અને જવાબ શું આવે છે તો તમે આ જોયેલું હશે તો તમને બધી પરીક્ષા માટે આ ઉપયોગી રહેશે તો જોઈએ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે આની અંદર આવરી લીધેલા છે આઇસ દ્વારા પ્રકાશિત થયેલું આ ઓથેન્ટિક મોડલ પેપર છે તો જોઈએ આપણે પ્રશ્નો ધાતુ તત્વ મંદ હાઇડ્રોલિક એસિડ સાથે પ્રક્રિયા કરી કયો વાયુ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે લોલકના નિયમો શોધનાર વૈજ્ઞાનિક કયા દેશના વતની હતા તે હતા ઇટલીના ઈટાલીના વતની હતા લોલકના નિયમો કોણે શોધે શોધેલા છે ગેલેલિયો ગેલેલીએ તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ નીચેનામાંથી યોગ્ય જોડણી જણાવો સાચી જોડણી કઈ છે અનુયાયીની સી ઓપ્શન સાચો છે બાકી બધી ખોટી છે તાજેતરમાં જલિયાવાલા બાગ ખૂની વૈશાખી ઉપર એક પુસ્તક લખાયું હતું જેનું અનાવરણ કઈ જગ્યાએ કરવામાં આવ્યું તેનું અનુ અનાવરણ છે તે અબુધાબીમાં કરવામાં આવ્યું હતું તો જોજો ખાસ યાદ રાખવું દિલ્હી કર્ણાટક કરવાનું નથી અબુધાબી સાઉદી અરબમાં કરેલું છે હી લોસ્ટ બ્લેન્ક રાઇટ આઈ ઇન ધ વોર શું આવશે ખાલી જગ્યામાં સી આવશે તેમણે જમણી આંખ ગુમાવી દીધી વોરમાં તો સાથે સાથે તમે જવાબ પણ આપતા જજો જો તમને ખ્યાલ હોય કે શું જવાબ આવે છે તો કમેન્ટ બોક્સમાં આપી દેવો નીચે આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે એનો મતલબ ત્રણ ખોટા છે એક સાચો છે કયો સાચો છે સંસદના બંને સદનોના નામાંકિત સભ્યો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે એ સાચું છે ડી ઓપ્શન સાચો પડશે એ સિવાય બધું ખોટું છે એન્ટોનિમ્સ ડિફિકેટનું એન્ટોનિમ્સ શું થશે સરપ્લસ થશે બાર બત્રીસ બોતેર એકસો બાવન હવે ખાલી જગ્યામાં શું આવશે આવા પ્રશ્નો પૂછાય ત્યારે તમે વિડીયો સ્ટોપ કરી અને તેનો જવાબ શોધી અને પણ તમે આન્સર આપી શકો છો તો જવાબ આવશે ત્રણસો ને બાર તાજેતરમાં ભારતે કયા દેશનું કુંડલિંગ મઠનું પુનઃનિર્માણ કર્યું છે નેપાળ દેશનું ચામાચીડિયું કેવા પ્રકારના ધ્વનિ ઉત્પન્ન કરે છે અલ્ટ્રાસોનિક ધ્વનિ ઉત્પન્ન કરે છે જાવા સી કોબોલ એ કયા લેવલની ભાષા છે હાયર લેવલની ભાષાઓ છે જાવા સી અને કોબોલ આગળ જોઈએ કેરનો જન્મ મહિનાના ત્રીજા ગુરુવારે થયો છે આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો કેરનો જન્મ મહિનાની કઈ તારીખે થયો હશે ત્રીજો ગુરુવાર અને પ્રથમ દિવસ કયો હતો સોમવાર હતો એટલે કે મંડે હતો તો શું જવાબ આવશે અઢાર તારીખે થયો હશે નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે નાણા વિધેયક હોય તો તે હંમેશા લોકસભામાં રજૂ થાય છે તો અનુચ્છેદ એકસો નવ એક એવી જોગવાઈ કરે છે ઓ એચ ક્રિયાશીલ સમૂહ ધરાવતો પદાર્થ કયો છે આલ્કોહોલ છે ગિવ સિનોનિમ્સ ઓફ એટર્નલ પરપેચ્યુઅલ એ ઓપ્શન સાચો પડશે શોલ્ડરમાં કઈ બે ધાતુ હોવાને લીધે રેણ કરી શકાય છે જસત અને કલાઈ હોય છે સોલ્ડરમાં બે ધાતુઓ યોગ્ય સંધિ જોડો હતવત્તા ઉદ વત્તા શાહ તો શું થશે હતો થશે સી ઓપ્શન સાચો પડશે અથવા તેવું પૂછવામાં આવે સંધિ છૂટી પાડો તો હત વત્તા ઉદ વત્તા શાહ યાદ રાખવું આગળ જોઈએ સંચિત નિધિમાંથી ધન કાઢવા માટે કયા વિધેયકને પસાર કરવામાં આવે છે તો એ છે વિનિયોગ વિધેયક તાજેતરમાં કોને રોયલ સોસાયટી સન્માન પુરસ્કારથી સન્માનિત કરાયા છે યુસુફ હામિદને અ પર્સન હુ કિપ્સ ધ રેકોર્ડ ઓફ પોઈન્ટ ઇન ધ ઇન અ ક્વીઝ ઇઝ કોલ્ડ શું કહેવાય તેને જવાબ આવશે સ્કોરર ડી ઓપ્શન સંસદના બંને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે બંને ગૃહોમાં કોણ બેસી શકે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા બેસી શકે અને તેને સંબોધન પણ કરી શકે પરંતુ મત આપી શકતા નથી તો એ પણ તમારે યાદ રાખવું ચંદ્ર રોજ કેટલી મિનિટ મોડો ઉગે છે જવાબ આવશે પચાસ મિનિટ મોડો ઉગે છે ચંદ્ર રોજ પચાસ મિનિટ છે તે મોડો ઉગે છે નીચેના શબ્દનો સમાસ ઓળખાવો અમૃત ઝારી તેનો સમાસ થશે મધ્યમ પદ લોપી બી ઓપ્શન મધ્યમ પદ લોપી જાહેર સોરી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘ એટલે કે એફઆઈએચ એ કયા દેશ પર પ્રતિબંધ લગાવ્યો છે પાકિસ્તાન ઉપર પ્રતિબંધ લગાવેલો છે રાજ્ય વહીવટ અંતર્ગત રાજ્ય સરકાર પાસે નીચેના પૈકી કઈ સત્તાઓ નથી જો અહીં નથી પૂછેલું છે નથી આવે તમારા પેપરમાં જ્યારે પરીક્ષા આપતા હોય ત્યારે તો નથી નીચે આ રીતે લીટો કરી દેવો જેથી તમને ખ્યાલ આવે કે અહીં નથી પૂછેલું છે તો જવાબ આવશે ન્યાય વિષયક સત્તાઓ એ ઓપ્શન તો કઈ કઈ સત્તાઓ આપેલી છે તો નાણાકીય સત્તાઓ છે ધારાકીય સત્તાઓ છે અને કારોબારી સત્તાઓ આપેલી છે ન્યાય વિષયક સત્તાઓ આપેલી નથી ખાસ યાદ રાખવું તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે હોય છે એટલે કે કોર્ટ પાસે હોય છે પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં સ્લાઇડ વિન્ડોના મધ્ય ભાગને શું કહે છે સ્લાઇડ વ્યૂ કહે છે કુડ યુ બ્રિંગ મી બ્લેન્ક બુક લેફ્ટ ઇન ધ હોસ્ટેલ તેમાં જવાબ આવશે ધોજ સી ઓપ્શન રાજ્ય મંત્રી પરિષદની નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ કરે છે કોષનું સર્વપ્રથમ અવલોકન કયા વૈજ્ઞાનિકે કર્યું હતું તો કોષનું સૌપ્રથમ અવલોકન છે તે રોબર્ટ હુકે કર્યું હતું શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બાળવા લઈ જનાર શું કહેવાય તેને ડાઘુ કહેવાય શું કહેવાય ડાઘુ અલંકાર ઓળખાવો કમળ જેવો ખીલતો દિવસ

અધ્યક્ષ તો એ પણ યાદ રાખવું કોઈ પણ એક પૂછાઈ શકે મોડેમની ઝડપ શેમાં મોપાય છે એમબીપીએસ માં મપાય છે એમબીપીએસ નું શું થશે એમબી મેગાબાઈ પર સેકન્ડ એમબીપીએસ લુક એટ ધ પિક્ચર હાવ બ્યુટીફુલ બ્લેન્ક શું આવશે ખાલી જગ્યામાં ઇટ લુક એટ ધ પિક્ચર હાવ બ્યુટીફુલ ઇટ છંદનો પ્રકાર જણાવો જીવન શકી તે તુજ વિના રે જોયા કોને અર્પીયું કયો છંદ થશે હરિગીત થશે સચિવાલયની આ કેડરને ઉતરતા ક્રમમાં ગોઠવો તો આ ચાર કેડર આપેલી છે તેને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે તો પ્રથમ આવશે નાયબ સચિવ પછી એનાથી ઉતરતા આવશે ઉપસચિવ પછી એની નીચે આવશે સેક્સન અધિકારી અને છેલ્લે આવશે નાયબ સેક્શન અધિકારી તો આ રીતે ક્યાં આપેલું છે એ ઓપ્શનમાં આપેલું છે એ સાચો પડશે ગુરુગ્રહ પૃથ્વી કરતા કદમાં અંદાજે કેટલા ગણો મોટો છે અંદાજે કેટલો મોટો છે ચૌદસો ગણો મોટો છે ગુરુગ્રહ પૃથ્વી કરતા પૃથ્વી આ છે તો ગુરુ છે તે આ છે હવે ગ્રહો વિશે તમને ખ્યાલ હોવો જોઈએ ગ્રહ કઈ રીતે ગોઠવાયેલા છે અહીં પ્રથમ સૂર્ય છે સૂર્યની બાજુમાં અહીં નાનકડો બુધ છે પછી શુક્ર છે શુક્રની બાજુમાં પૃથ્વી છે પૃથ્વીની બાજુમાં મંગળ છે મંગળની બાજુમાં અહીં ગુરુ છે ગુરુની બાજુમાં શનિ છે શનિની બાજુમાં યુરેનસ અને છેલ્લે છે નેપચ્યુન તો આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પૂછાતા હોય છે શનિ છે તેને આ રીતે વલયો આવેલા છે પૂછે સૂર્યની સૌથી નજીક કયો છે બુધ પૃથ્વીની સૌથી નજીક કયો છે શુક્ર સૌથી મોટો કયો છે ગુરુ સૌથી નાનો કયો છે બુધ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ કયો છે નેપચ્યુન વલયો વાળો ગ્રહ કયો છે શનિ આવા ઘણા બધા પ્રશ્નો છે તે સૌરમંડળમાંથી બને છે સૌરમંડળનો અલગથી આપણે આખો વિડીયો બનાવેલો છે જોવાનો બાકી હોય તો એ પણ તમે જોઈ શકો છો જો કોઈ સંસદ સભ્ય કોઈ રાજ્ય વિધાનમંડળના સભ્ય તરીકે ચૂંટાય અને પોતાના વિધાનસભ્ય પદના પદથી રાજીનામું ન આપે તો કેટલા દિવસ પછી સંસદ સભ્ય રહેતા નથી એટલે કે વિધાન મંડળમાં એમએલએ પણ છે અને તેઓ સંસદ પણ બને છે તો જો રાજીનામું આપ આપે નહીં તો સભ્યપદ છે કેટલા દિવસમાં છીનવાઈ જાય છે ચૌદ દિવસની અંદર તેને રાજીનામું આપવાનું હોય છે ન આપે તો સંસદ સભ્ય તેઓ રહેતા નથી એક્સેલમાં દસ્તાવેજને શું કહે છે સ્પ્રેડશીટ કહે છે યાદ રાખી લેવું ખાસ પાવર સપ્લાય સાચો પડશે રૂઢિપ્રયોગનો અર્થ આપો સોના સાઠ કરવા શું થશે આબરૂ ખોવી સોના સાઠ કરવા આબરૂ ખોવી આગળ જોઈએ ભારતના બંધારણ મુજબ બાળકોને કેટલા વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો હક છે અથવા તો પ્રાપ્ત કરવાનો હક છે શું જવાબ આવશે ચૌદ વર્ષ સુધી છ થી ચૌદ વર્ષ આરટીઈ મુજબ રાઈટ ટુ એજ્યુકેશન ધોળકાનું આદિનાથનું મંદિર કોણે બંધાવ્યું હતું વિસલદેવે બંધાવ્યું હતું ધોળકાનું આદિનાથનું મંદિર વિસલદેવ વાઘેલા વસ્તી ગણતરી કઈ યાદીનો વિષય છે તો વસ્તી ગણતરી છે તે સંઘ યાદીનો વિષય છે આપણી બંધારણમાં ત્રણ યાદીઓ આપેલી છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તેમાં વસ્તી ગણતરી છે તે સંઘ યાદીનો વિષય છે શિક્ષણ પૂછવામાં આવે તો શિક્ષણ છે તે સંયુક્ત યાદીનો વિષય છે અંગ્રેજ સરકારે હેડિયાવેરો કયા તાલુકાના લોકો પર નાખ્યો હતો બોરસદ તાલુકાના લોકો ઉપર નાખ્યો હતો હેડિયાવેરો અને તેના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો લેટ્સ લેટ્સ ગો ગો આઉટ આઉટ બ્લેન્ક આવશે માર્ક છે એટલે કોઈ ચોક્કસ શબ્દને બદલે બીજો શબ્દ બદલવા માટે કઈ કી વપરાય છે કોમ્પ્યુટરમાં કંટ્રોલ પ્લસ એચ નીચેના પૈકી કઈ ન્યાયિક સંસ્થાનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે ઉલ્લેખ હોય એવી છે જિલ્લા અદાલત જેનો ભારતીય બંધારણમાં ઉલ્લેખ છે લોક અદાલત ગ્રામ્ય અદાલત કે શીઘ્ર કાર્યવાદી ન્યાયવાદી એટલે કે ફાસ્ટ ટ્રેક કોર્ટ તેનો ઉલ્લેખ બંધારણમાં થયેલો નથી તો એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ સંચિત નિધિ સ્થાપિત કરવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે અનુચ્છેદ બસો સાઠ માં છે સંચિત નિધિ બસો છાસઠ વરસાદના પાણીમાં ક્યુ વિટામિન રહેલું છે વિટામિન બી ટ્વેલ રહેલું છે વરસાદના પાણીમાં વિરુદ્ધાર્થી શબ્દ જણાવો હિન હિનનું વિરુદ્ધાર્થી શબ્દ શું થશે ઉન્નત ડુ નોટ બોસ્ટ બ્લેન્ક યોર અચિવમેન્ટ શું આવશે ખાલી જગ્યામાં એબાઉટ ડુ નોટ બોટ્સ એબાઉટ યોર એચિવમેન્ટ અમદાવાદને ગરદાબાદ કોણે કહ્યું હતું જવાબ આવશે જહાંગીર ગરદાબાદ એટલે ધૂળિયું શહેર એવું પૂછવામાં આવે અમદાવાદને ધૂળિયું શહેર કોણે કહ્યું હતું તો જહાંગીર નામ યાદ રાખવું ગરદાબાદ કહે તો પણ જહાંગીર અને ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો ગુજરાતમાં થયો હતો ગુજરાતના દાહોદની અંદર ઔરંગઝેબનો જન્મ થયો હતો તો એ પણ યાદ રાખવું વારંવાર પૂછાય છે નીચેના અધિકારો પૈકી કયા અધિકારનો સમાવેશ મૂળભૂત અધિકારમાં થતો નથી મૂળભૂત અધિકારમાં સમાવેશ ન થતો હોય તેવું ક્યુ છે તો સંપત્તિનો અધિકાર છે તે મૂળભૂત અધિકારમાં સમાવેશ થતો નથી મૂળ બંધારણમાં એટલે કે જ્યારે બંધારણ બન્યું ત્યારે ત્યારે સંપત્તિનો અધિકાર છે તે મૂળ મૂળભૂત અધિકારમાં સમાવેશ થયેલો હતો પણ ત્યારબાદ તેને સુધારા દ્વારા હટાવવામાં આવ્યો પ્રથમ આપણા સાત મૂળભૂત અધિકારો હતા અત્યારે વર્તમાનમાં આપણા છ મૂળભૂત અધિકારો છે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ આગળ જોઈએ સીટ હિયર બ્લેન્ક આઈ કમ બેક શું આવશે ખાલી જગ્યામાં અંટિલ સીટ હિયર અંટિલ આઈ કમ બેક આગળ જોઈએ નાટ્ય સંપદા સંસ્થાની સ્થાપના કોણે કરી હતી નાટ્ય સંપદા સંસ્થા કાંતિ મડિયા ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે ખાસ યાદ રાખો વરુણ સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે યોજાય છે ભારત અને ફ્રાન્સ દેશ વચ્ચે યોજાય છે વરુણ સૈન્ય અભ્યાસ આગળ જોઈએ ઈ કોમર્સમાં બિઝનેસ ટુ બિઝનેસને ટૂંકમાં કઈ રીતે ઓળખવામાં આવે છે તો બી ટુ બી તરીકે ઓળખવામાં આવે છે બિઝનેસ બિઝનેસ ટુ તાજેતરમાં કયા દેશે પોતાનો પહેલો ઉપગ્રહ રાવણ એક લોન્ચ કર્યો છે તો રાવણ એક છે તે શ્રીલંકાએ લોન્ચ કરેલો છે તો રાવણ આપ સૌ જાણો છો રાવણ નામ આવે તો શું આવે શ્રીલંકા કેમકે રાવણ કયા દેશનો હતો શ્રીલંકાનો ટેસ્ટ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારીનો બિરાજમાન બિરાજમાન હોય હોય છે 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 મુખ્ય સચિવ તે આગળ જોઈએ એ એક કાર્ય બાર દિવસમાં અને બી તે જ કાર્ય અઢાર દિવસમાં કરી શકે છે એને કેટલા દિવસ લાગે બાર દિવસ બી ને અઢાર દિવસ કામ એક જ છે એથી શરૂ કરી તેઓ વારાફરતી કાર્ય કરે તો કાર્ય કેટલા દિવસમાં પૂર્ણ થાય એટલે કે પહેલા દિવસે એ કામ કરે બીજા દિવસે બી ત્રીજા દિવસે એ ચોથા દિવસે બી એ રીતે કામ કરે તો કેટલા દિવસે કામ પૂરું થશે અહીં જવાબ આવશે નવ એકના છેદમાં પાંચ દિવસ આગળ જોઈએ ગુજરાતી પ્રથમ ચરિત્ર માસિક વીસમી સદી કોણે શરૂ કરી હતી તો અહીં ચરિત્ર માસિક નથી પણ સ ચિત્ર માસિક આવશે ચિત્રવાળું માસિક કોણે શરૂ કર્યું હતું હાજી મોહમ્મદ અલારખીયા શરૂ કર્યું હતું બાસઠ માં એ ઓપ્શન આવશે હાજી મોહમ્મદ અલારખિયા જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે કઈ ઘટના બને છે સૂર્યગ્રહણ થાય છે અહીં પૃથ્વી છે અહીં સૂર્ય છે અને વચ્ચે અહીં ચંદ્ર આવી જાય ત્યારે શું થાય સૂર્યગ્રહણ થાય છે ગુજરાતમાં અઢારસો ને સત્તાવન ના વિપ્લવની શરૂઆત કયા સ્થળેથી થઈ હતી અઢારસો સત્તાવન નો વિપ્લવ ગુજરાતમાં શરૂ થયો હતો અમદાવાદથી સી ઓપ્શન સાચો પડશે નવું લોકપ્રશાસન શબ્દ કોણે પ્રયોજ્યો હતો ક્રિસ્ટોફર હુડે પ્રયોજ્યો હતો નવું લોકપ્રશાસન डू यू हेव ब्लेंक आइडिया एबाउट हिज प्रोजेक्ट शो खाली जगह डू यू हेव एनी आइडिया एबाउट हिज प्रोजेक्ट केन्द्रीय वीज निरी पंच एट के सी ई आर सी स्थापना क्या कायदा हेठ कर वीजनियमनकारी पंचधारा ओगनीसो अठाणु द्वारा केन्द्रीय वीजनियमन कार्य पंचापना है બ્લેન્ક ઇઝ યોર પેન રેડ ઓર બ્લેક શું આવશે સમાયેલી છે રાષ્ટ્રપતિ પાસે હોય છે સંઘની કારોબારી શક્તિ દેવાયત પંડિતની સમાધિ ક્યાં આવેલી છે દેવાયત પંડિતની સમાધા સમાધિ છે તે બાજકોટમાં આવેલી છે ક્યાં આવેલી છે બાજકોટ રાજકોટ નહીં બાજકોટ જાહેર વહીવટમાં શાને કારણે જળતા આવે છે કાયદાકીય જોગવાઈઓને કારણે જળતા આવે છે હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો તો તેમનો જન્મ થયો હતો ધંધુકામાં અને તેની કર્મભૂમિ છે પાટણ અને તેમની સમાધિ છે તે પાલિતાણામાં આવેલી છે તો ત્રણ ત્રણ વસ્તુ યાદ રાખવું જન્મ ધંધુકામાં થયો બરોબર કર્મ ક્યાં કર્યું તેમણે પાટણમાં કર્યું અને તેની સમાધિ ક્યાં છે પાલિતાણામાં તો આ બધા યાદ રાખવા આગળ જોઈએ આયના મહેલ ક્યાં આવેલ છે આયના મહેલ છે તે ભુજમાં આવેલ છે જિલ્લો પૂછે તો કચ્છ જિલ્લો તાજેતરમાં કયા દેશ દ્વારા વિશ્વની સૌથી લાંબી સબમરીન લોન્ચ કરવામાં આવી છે રશિયા દ્વારા દોરવણીના મુખ્ય કેટલા પ્રકાર છે દોરવણીના મુખ્ય છે તે ચાર પ્રકારો રહેલા છે નીચેનામાંથી કયો અનુચ્છેદ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ આપે છે અનુચ્છેદ બાવીસ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ વેર ઇઝ ધ બ્લેન્ક પોસ્ટ ઓફિસ પ્લીઝ શું આવશે નિયરેસ્ટ વેર ઇઝ ધ નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ પ્લીઝ સાધુઓના મોસાડ તરીકે ક્યુ સ્થળ જાણીતું છે સિદ્ધપુર સાધુઓનું મોસાડ જવાબ આવશે સિદ્ધપુર અને સાધુઓનું પિયર કહે તો જુનાગઢ કચ્છમાં કલાત્મક નકશી કામનો પ્રારંભ કોણે કરાવ્યો હતો રામસંગ માલમે કરાવ્યો હતો સેંધવ વંશની રાજધાની કઈ હતી ઘૂમલી છે તે સેન્ધવ વંશની રાજધાની હતી બી ઓપ્શન સાચો પડશે કોઈ સંખ્યાના દસ ટકાના કોઈ સંખ્યાના દસ ટકા એકસો દસ થાય તો તે જ સંખ્યાના એકસો દસ ટકા શું થાય શું જવાબ આવશે તેરસો વીસ થશે કોઈ એક સંખ્યા છે તેના દસ ટકા કરીએ તો કેટલા થાય એકસો દસ તો તે જ સંખ્યાના એકસો દસ ટકા કરીએ તો તેરસો વીસ રૂપિયા થશે નીચેનામાંથી ક્યુ શહેર પ્રહલાદન દેવ દ્વારા વસાવવામાં આવ્યું હતું તો પ્રહલાદન દેવ દ્વારા પાલનપુર વસાવવામાં આવ્યું હતું સી ઓપ્શન અહીં સાચો પડશે બે હજાર રૂપિયા દસ ટકાના વાર્ષિક ચક્રવિધિ વ્યાજ પર કેટલા વર્ષમાં ચોવીસો વીસ રૂપિયા થાય બે હજાર રૂપિયા છે દસ ટકા વ્યાજ છે અને ચક્રોધી વ્યાજ છે તો બે હજાર ચારસો વીસ રૂપિયા કેટલા વર્ષે થશે બે વર્ષે થઈ જશે ચેન્જ ઇન ટુ ડાયરેક્ટ સ્પીચ ધ ટીચર સેટ ધેટ હી માઈટ બી એલાઉ ટુ ગો હોમ તો તેમાં આવશે સેટ ધ ટીચર યુ મે બી એલાવ ટુ ગો હોમ એ ઓપ્શન સાચો પડશે ઓટોટેક્સ માટે કઈ શોર્ટકટ કી વપરાય છે ઓટોટેક્સ માટે અલ્ટર પ્લસ એફ થ્રી વપરાય છે એ ઓપ્શન સાચો પડશે ગુજરાતમાં ગુપ્ત શાસનની શરૂઆત કયા રાજાએ કરી હતી ગુપ્ત સામ્રાજ્યની શરૂઆત કોણે કરી હતી ચંદ્રગુપ્ત બીજાએ ચોપન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતી બસ એક મિનિટમાં કેટલું અંતર કાપી શકે એક મિનિટમાં કેટલું અંતર કાપશે નવસો મીટર કાપશે કેમ કેમકે ચોપન કિલોમીટરની તેની સ્પીડ રહેલી છે જુનાગઢને કયા દિવસે સંપૂર્ણપણે આઝાદ કરી ભારત સાથે જોડવામાં આવ્યું નવ નવેમ્બર ઓગણીસો ને ના રોજ જુનાગઢને છે તે આઝાદ કરી અને ભારત સાથે જોડી દેવામાં આવ્યું જુનાગઢનો નવાબ હતો મેહમૂદ ખાન ત્રીજો તેમણે જુનાગઢને છે તે પાકિસ્તાન સાથે જોડવાનું નક્કી કર્યું અને લેખિતમાં પણ પાકિસ્તાનને આપી દીધેલું ત્યારબાદ આરજી હુકુમત કરવામાં આવી અને જુનાગઢને છે તે લોકમત દ્વારા ભારત સાથે જોડી દેવામાં આવ્યું ક્યારે નવ નવેમ્બર ઓગણીસો ને સુડતાલીસના રોજ વાયર વડે કમ્પ્યુટર અને બીજા ઉપકરણોના જોડાણને શું કહે છે ફિઝિકલ ટોપોલોજી કહે છે શું કહે છે ફિઝિકલ ટોપોલોજી દારુકાવન કયા જિલ્લામાં આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે દારુકાવન બે હજાર તેરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો છે તે બનાવવામાં આવેલો છે તાજેતરમાં બજરંગ પુનિયાએ વિશ્વ કુસ્તી પાસાઠ કિલોગ્રામમાં ફ્રી સ્ટાઈલ કુસ્તીમાં કેટલામાં નંબર મેળવ્યો છે તો પ્રથમ નંબર તેમણે મેળવેલો છે અને ત્યારબાદ કોમનવેલ્થમાં પણ તેમણે ગોલ્ડ મેડલ મેળવેલો છે બજરંગ પુનિયા અને દીપક પુનિયા એ સિવાય વિનેશ ફોગાટે અને સાક્ષી મલિકે પણ કુસ્તીમાં ગોલ્ડ મેડલ છે તે મેળવેલા છે કોમનવેલ્થ ગેમમાં એનો વિડીયો આપણે અલગથી આખો બનાવેલો છે જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો ફોટા સાથે વ્યવસ્થિત સમજૂતી આપેલી છે જે આવનાર પરીક્ષા માટે તમને ઉપયોગી થશે જંડુ ફાર્મસી કયા શહેરમાં આવેલી છે જે ઝંડુબામ જાણતા હશો ઝંડુબામની એડ પણ આવે છે તો કયા શહેરમાં આવેલી છે તો આપણા ગુજરાતમાં જ જામનગરની અંદર જંડુ ફાર્મસી આવેલી છે વિશ્વ યકૃત દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વ યકૃત દિવસ ઓગણીસ એપ્રિલ અકબરે સૌ પ્રથમવાર દરિયો ગુજરાતના કયા સ્થળે જોયો હતો તો ખંભાતમાં જોયો હતો અકબરે સૌપ્રથમ દરિયો દરિયાના દર્શન કરેલા ખંભાતમાં રોયલ સોસાયટીમાં પસંદગી પામનાર ભારતીય મૂળના પ્રથમ મહિલા વૈજ્ઞાનિકનું નામ જણાવો તો એ છે ગગનદીપ કાગ એ ઓપ્શન સાચો પડશે નીચેનામાંથી કઈ કી ઇન્સર્ટ પોઈન્ટના ડાબી તરફના અક્ષરને ભૂસે છે જવાબ આવશે બેકસ્પેસ કી છે તે ડાબી તરફના અક્ષરને ભૂસે છે જ્યારે ડિલીટ કી છે તે જમણી તરફના અક્ષરને ભૂસે છે તો એ પણ તમારે યાદ રાખવું એ વારંવાર પૂછાય છે કન્ફ્યુઝન પોઈન્ટ છે તો તમારે યાદ રાખી લેવું ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશભરના કેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધી એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન નંબર સાથે સાંકળી લેવામાં આવેલા છે રાજકોટ શહેરની સ્થાપના કોણે કરી હતી વિભોજી જાડેજાએ રાજકોટ શહેરની સ્થાપના છે તે કરી હતી વિભોજી જાડેજા કોઈપણ પણ વેબસાઇટનું ભૌતિક નામ એટલે શું થાય કોઈપણ પણ વેબસાઇટનું ભૌતિક નામ એટલે થાય ડોમેનનેમ તો ડોમેનનેમ વારંવાર પૂછાય છે ભારતના મહાન્યાયવાદીના સંદર્ભમાં આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો પસંદ કરો સાચા કયા ક્યાં છે તે આપણે પસંદ કરવાના છે તો આપણે જોઈએ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે સાચું છે લોકસભાની કોઈ સમિતિના સભ્ય બની શકે છે ખોટું છે સભ્ય ના બની શકે લોકસભામાં બોલી શકે છે હા બોલી શકે એ સાચું છે લોકસભામાં મતદાન કરી શકે છે ના એ ખોટું છે મતદાન કરી શકતા નથી તો સાચા પડે છે એક અને ત્રણ તો જવાબ આવશે ઓપ્શન ડી માત્ર એક અને ત્રણ તો મિત્રો અહીં આપણે સો પ્રશ્નો જોયેલા સોમાંથી તમારે કેટલા સાચા પડેલા છે તેનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો બધા મિત્રો સાથે વિડિયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બિલને પ્રેસ કરો જેથી રોજ આપને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે તમારું પણ સજેશન હોય કોઈપણ ટોપિક ઉપર તમે વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઈલી ન્યૂઝપેપર ડેલી કરંટ અફેર મોસ્ટ ટાઈમ પીપીડીએફ અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો